ऑफ वडोदरा। डभोई तालुकाना कायावरण लकुलेश मंदिर खाते आयुष मेळानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां होमियोपेथिक तेमज आयुर्वेदिक पद्धतिथी रोगना निदाननुं मार्गदर्शन आपवामां आव्युं हतुं। आजादी का अमृत महोत्सव हेठळ राज्य सरकारना आरोग्य विभाग द्वारा हाल तमाम जिल्लाओमां आयुर्वेद विभागने साथे राखीने विविध प्रकारना जागृति सभर कार्यक्रमों करवामां आवी रह्या छे, जेना भागरूपे वडोदरा जिल्ला पंचायतना आयुष शाखा द्वारा वडोदरा जिल्लाना 6 तालुकामां आयुष मेळा योजवानुं नक्की करवामां आव्युं छे। जे माटे आजे प्रथम वडोदरा जिल्लाना डभोई तालुकाना कायावरण लकुलेश मंदिर खाते स्थानिक धारासभ्य शैलेशभाई मेहताना हस्ते कार्यक्रमनुं उद्घाटन करवामां आव्युं हतुं, ज्यारे के जिल्ला पंचायतना प्रमुख अशोकभाई पटेलना अध्यक्ष स्थाने आयुष मेळानुं आयोजन करवामां आव्युं हतुं, ज्यारे के आचार्य सरकारी आयुर्वेद कॉलेजना वडोदराना एलोपेथिक दवाओने बदले होमियोपेथिक अने आयुर्वेद पद्धति पण रोगो सामे बचवा माटे उपयोगी होवानो तबीबोए मत व्यक्त कर्यो हतो। ज्यारे के अतिथि विशेष आरोग्य समितिना चेरमेन निलेशभाई पुराणीए वडोदरा जिल्लाना 6 तालुकामां तबक्कावार रीते आरोग्य विभागना आयुष शाखा द्वारा आवा आयुष मेळानुं आयोजन करवामां आवनार छे। जिल्ला पंचायत प्रमुख अशोकभाई पटेले जणाव्युं हतुं के आयुष मेळामां दवाना बदले आयुर्वेद थकी रोगोने विनामूल्य सारवार अने तपास तेमज 7 दिवस सुधीनी जरूरी दवाओनो पण आयुष मेळामां ज जे ते दर्दीओने वितरण करवामां आवनार छे। आयुष मेळामां तमाम रोगना निदानना स्टॉल पण मूकवामां आव्या हता, त्यां MD कक्षाना तबीबो द्वारा ચકાસણી કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાની જનતા તેમજ શાળાના વિદ્યાર્થીઓને પણ આ મેળામાં આવરી લઈને વિદ્યાર્થીઓના આરોગ્યને પણ તપાસ કરવામાં આવી હતી। ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત લહેર તેમજ અન્ય રોગો સામે સાવચેતીના ભાગરૂપે એલોપેથી દવાના બદલે આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓથી પણ ઉપચાર કરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વડોદરા જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વડોદરા જિલ્લા શિક્ષક સમિતિના ચેરમેન તથા વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આદિદેવ શંકર તેરે જાપ કે બિના ચલે યે સાંસ। ગુજરાત સરકાર દ્વારા આયુષ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગરૂપ આજે વડોદરા જિલ્લામાં કાયાવરણ ડભોઈ વિધાનસભા ખાતેથી શરૂઆત કરવામાં આવી છે। આયુષ મેળામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ, અહીંના જિલ્લા પંચાયતના સભ્ય દીપ્તિબેન, તાલુકા પંચાયતના સભ્યો સહિત આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટરો અને મેનેજમેન્ટ સાથે પારૂલી યુનિવર્સિટીની આયુર્વેદિક અને રિસર્ચ સંસ્થાની છે એના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। આયુષ એટલે કે ઋષિમુનિઓ દ્વારા જે પદ્ધતિઓ આરોગ્ય માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી ને જે પ્રચલિત હતી એને ફરી જીવિત કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં આયુર્વેદિક, યોગા, સિદ્ધા, યુનાની અને હોમિયોપેથી આ 5 પદ્ધતિઓના પહેલા અક્ષરો લઈને આયુષ નામ રાખવામાં આવ્યું છે। અને આ 5 પદ્ધતિ એવી છે જે કોઈપણ અસાધ્ય રોગને દૂર કરી શકે છે, એટલે આ પદ્ધતિઓનો ઉપયોગ અને એનો લોકોમાં જાગૃતિ આવે એના માટે આ આયુષ મેળાની શરૂઆત કરવામાં આવી છે। અને ડભોઈ અને સિનોર બેના સંયુક્ત ઉપક્રમે આજે કાયાવરણ ખાતે આ મેળાની શરૂઆત થઈ છે। હજુ બીજા 4 મેળા વડોદરા જિલ્લામાં કરવામાં આવશે, આના દ્વારા લોકોમાં આપણી પ્રાચીન પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવામાં આવશે। યુનાની પદ્ધતિ, સિદ્ધા પદ્ધતિ આપણે ત્યાં પ્રચલિત નથી, પણ આપણે ત્યાં આયુર્વેદિક, હોમિયોપેથિક અને યોગા આ ત્રણેય પ્રચલિત છે અને એનો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે અને એના રિઝલ્ટ પણ સારા આવતા હોય છે, ત્યારે આ 5 પદ્ધતિનો ઉપયોગ આપણા લોકો કરે
અને એલોપેથીથી જે રિએક્શન આવતા હોય છે, ભવિષ્યમાં તકલીફો આવતી છે એનાથી દૂર થઈને આ પદ્ધતિથી બીજા કોઈ રિએક્શન આવતા નથી, ત્યારે એનો ઉપયોગ આપણી પ્રાચીન જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ તો આપણામાં રહેલી જે ખામીઓ છે ને અત્યારના જે ટેન્શનવાળી જિંદગીમાં અને પોલ્યુશનના કારણે જે રોગો થાય છે એમાંથી લોકોને મુક્તિ મળે એવા પ્રયત્નો આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યા છે, એમાં લોકો સહકાર આપે એવી અપેક્ષા રાખે છે।